કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આ ચેપ્ટરનો આપણો છેલ્લો પોઈન્ટ, જેના બેઝિસ ઉપર રેર કેસમાં ક્વેશ્ચન આવી જાય છે, અને એ છે પોટેન્શિયલ એનર્જી, સ્થિતિ ઉર્જા. ભાઈ, ફિઝિક્સની અંદર આપણે ઓલરેડી એક ચર્ચા કરી ગયા છે કે ભાઈ ફિઝિક્સમાં પોટેન્શિયલ એક્ઝિસ્ટ નથી કરતો, પોટેન્શિયલ ડિફરન્સનું એક્ઝિસ્ટન્સ છે. ફિઝિક્સ ના બોલે છે કે ભાઈ ખાલી પોટેન્શિયલ એક્ઝિસ્ટ નથી કરતો, જે એક્ઝિસ્ટન્સ છે એ પોટેન્શિયલ ડિફરન્સનું છે. એ જ રીતે ફિઝિક્સની અંદર કોઈ એક પર્ટિક્યુલર સિંગલ ચાર્જની પોટેન્શિયલ એનર્જી એક્ઝિસ્ટ નથી કરતી, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એક્ઝિસ્ટ કરે છે. બરાબર છે? ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી. આ ખાસ ધ્યાનમાં રાખવું, ફિઝિક્સની અંદર ડેલ્ટા વી અને ડેલ્ટા યુ આ બેનું જ અસ્તિત્વ છે, ખાલી યુ કે ખાલી વી નું અસ્તિત્વ નથી. બરાબર છે? હવે તમને ક્વેશ્ચન થશે કે સર આ હું લવારા પાડું છું, તમારી સામે નજર સામે સર તમે સ્ક્રીન ઉપર જ એક સૂત્ર મૂકેલું છે, બિંદુવત વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જા યુપી ઇઝ ઇક્વલ ટુ ક્યુવીપી, અને તમે એમ કહો છો કે ભાઈ એક સિંગલ ચાર્જની પોટેન્શિયલ એનર્જી નહીં મળે, આ શું થઈ ગયું? ભાઈ એની સામે બ્રેકેટમાં કંઈક બીજું લખવામાં આવેલું છે, એના ઉપર બી જરાક નજર મારો. અહીંયા શું લખેલું છે જરાક જુઓ, સોરી પેન સિલેક્ટ કરીએ, તો અહીંયા શું લખેલું છે? વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પી પાસે, મતલબ કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પી પાસે જો તમે કોઈ ચાર્જ મૂકેલો હોય તો એની પોટેન્શિયલ એનર્જી તમને મળશે. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની અંદર, એક્સટર્નલ ફિલ્ડની અંદર અસ્તિત્વ છે, પણ જો એકલો જ ચાર્જ હોય તો અસ્તિત્વ નથી. એ ચાર્જ કોઈ ફિલ્ડમાં હોય તો એની પોટેન્શિયલ એનર્જી તમે મેળવી શકો. બરાબર છે? અને એમ પણ એ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીના ફોર્મ્યુલાથી જ મળી શકે, ખાલી પોટેન્શિયલ એનર્જીનું કોઈ ફોર્મ્યુલા અસ્તિત્વ ધરાવતું નથી. બરાબર છે? અને હું તમને પ્રૂવ કરીને આપીશ, હું તમને પ્રૂવ કરીને આપીશ કે દરેક ક્વેશ્ચન છે ને ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીથી તમારે જોવા પડતા હોય છે. મતલબ કે ઇન્ફિનિટી ઉપર, આપણે ત્યાં પોટેન્શિયલની અંદર બી જોતા હતા કે ઇન્ફિનિટી ઉપર પોટેન્શિયલ ઝીરો છે. કદાચ જો મેં તમને જે લિંક મોકલી હતી મારા વિડીયોની, અને એ જો તમે જોઈ હોય અને તમે જોયું હશે કે ભાઈ પોટેન્શિયલ ડિફરન્સ કઈ રીતે મળે છે. બરાબર છે? હકીકતમાં પોટેન્શિયલ ડિફરન્સનું જ એક્ઝિસ્ટન્સ છે, તે રીતે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું જ એક્ઝિસ્ટન્સ છે. જો તમે આ પોઈન્ટને પકડી શકો ને તો ભાઈ તમારા માટે આ બધા પ્રોબ્લેમ્સ ઇઝી થઈ જાય. બાકી જો તમારે પછી ગોખવું જ હોય અને સમજવાની ઈચ્છા નહીં હોય કે આ પોટેન્શિયલ એનર્જી શું છે વગેરે વગેરે, તો પછી તમારા માટે સીધું ફોર્મ્યુલા ગોખી નાખો કે ભાઈ ત્રણ ચાર્જ આપેલા છે તો બે બેની પેર બનાવી દો. આ સીધો દેશી રસ્તો છે. બરાબર છે? બે બેની પેર બનાવી દો, બે બેની પેર બનાવી દેવાની અને જવાબ લાવી દેવાનો. પણ તે રિયાલિટીમાં એવું નથી હોતું, રિયાલિટીમાં એ વસ્તુ કામ નથી કરતી. બરાબર છે? હા, ઠીક છે, તમે આન્સર લાવવા માટે તમે એ રસ્તો, મતલબ સીધું ફોર્મ્યુલા એપ્લાય કરી દો. બરાબર છે? પણ જો સમજવું હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે ભાઈ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી કઈ રીતે મળે છે. બરાબર છે? બહુ સિમ્પલ વસ્તુ છે, કેમ કે તમને હવે એ ખબર છે કે ચેન્જ ઇન પોટેન્શિયલ કઈ રીતે મળે છે, તો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી બી આપણે મેળવી શકીએ. જો તમને યાદ હોય ચેન્જ ઇન પોટેન્શિયલનું ફોર્મ્યુલા મેં શું કીધેલું હતું, ચેન્જ ઇન પોટેન્શિયલ, માની લો કે કોઈ એક ચાર્જ અહીંયા આપેલો છે, લેટ્સ સે ઇટ ઇઝ પ્લસ ક્યુ, અને કોઈ એક અનંત અંતરેથી હું એક ટેસ્ટ ચાર્જ ક્યુ નોટને ઉઠાવીને લઈને આવું છું. જો તમે એનસીઆરટીની બુક રિફર કરશો ને તો એનસીઆરટીમાં બી આ બધી વસ્તુ ક્લેરિટી સાથે આપેલી જ છે. બરાબર છે? એવું કંઈ નથી કે નથી આપેલું, પણ એનો સમજાવવાનો રસ્તો એનસીઆરટીની બુકમાં જે આપેલો છે એ થોડોક વાહિયાત પ્રકારનો છે. મતલબ કે તમને એટલું ઇઝીલી સમજ નહીં પડશે, પણ જો તમે સ્ટાન્ડર્ડ બુક રિફર કરશો તો ત્યાં તમને સમજ પડશે કે જી હા, આ કંઈક વસ્તુ આવી ચાલે છે. બરાબર છે? સો આ બહુ સિમ્પલ પોઈન્ટ છે. તો આપણે કોઈ પણ ચાર્જને, માની લો કે ટેસ્ટ ચાર્જને મારે અનંત અંતરથી, કેમ અનંત અંતરે? કારણ કે ભાઈ ફિઝિક્સમાં ચેન્જ ઇન પોટેન્શિયલનું અસ્તિત્વ છે. ચેન્જ ઇન પોટેન્શિયલ એટલે કે વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. મતલબ કે તમે કોઈ એક પર્ટિક્યુલર સ્થાન ઉપર જ્યાં આગળ તમે ચાર્જને લઈને આવો છો ત્યાંનો પોટેન્શિયલ અને જ્યાં હતો ત્યાંના પોટેન્શિયલનો તફાવત તમે મેળવી શકો, બાકી કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ આગળનું પોટેન્શિયલ તમે નહીં મેળવી શકો. બરાબર છે? આ રિયાલિટી છે. પણ આપણે શું કરીએ છીએ, એ કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પી આગળ, જેમ કે મેં તમને કીધું કે ભાઈ મારે એક પોઈન્ટ પી આગળનો પોટેન્શિયલ મેળવવો છે, આ પ્લસ ક્યુ ચાર્જથી આર અંતરે આવેલા પોઈન્ટ પી આગળ પોટેન્શિયલ કેટલું આવશે એ જો મારે મેળવવું હોય, એ જો મારે મેળવવું હોય. બરાબર છે? તો તમે તરત ફટાક દઈને કહો, સર સૂત્ર લગાવી દો ને કે ક્યુના છેદમાં આર. પણ જરાક તમને એ ઇંતજારી બી હોવી જોઈએ કે સર આ સૂત્ર આવે છે ક્યાંથી, સર એ તો ગોખી નાખવાનું હોય. ભાઈ ગોખવાનું નથી હોતું, આ સૂત્ર મેળવવા માટે એક પ્રોસેસ અહીંયા એપ્લાય કરવામાં આવે છે, અને એ પ્રોસેસ બહુ સિમ્પલ છે કે ફિઝિક્સમાં ડેલ્ટા વીનું એક્ઝિસ્ટન્સ છે, ડેલ્ટા વીનું એક્ઝિસ્ટન્સ છે. હવે મને જોઈએ છે વીપી, એટલે આને હું ફાઇનલ પોઝિશન માની લઉં. તો ભાઈ માની લઉં કે વીપી માઇનસ સમથિંગ કરું, માની લઉં કે એ બીજું જે પોઈન્ટ છે
જે પોઈન્ટ છે તેને હું એ ધારી લઉં તો VP માઈનસ VA ઇઝ ઇક્વલ્સ ટુ મને મળી શકે એમ છે, બરાબર છે. હવે એમાં જો હું VA ને 0 માની લઉં તો મને અહીંયા VP નું ફોર્મ્યુલા મળી શકે. તો હકીકતમાં ચેન્જ ઇન પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર છે, ચેન્જ ઇન પોટેન્શિયલ અથવા તો પોટેન્શિયલ ડિફરન્સ આપણે અહીંયા મેળવી શકીએ, પોટેન્શિયલ નહીં મેળવી શકીએ. પણ જો પોટેન્શિયલ મેળવવો જ હોય તો તેવા વખતે તમારે ડિફરન્સના ફોર્મ્યુલાની અંદર એવું પોઈન્ટ પસંદ કરવાનું, બીજું પોઈન્ટ ઇનિશિયલ પોઈન્ટ એવું પસંદ કરવાનું કે જ્યાં આગળ પોટેન્શિયલ ઝીરો હોય. હવે એવું પોઈન્ટ ક્યાં હોઈ શકે? તો ઇન્ફિનિટી. તો આપણે એ પોઈન્ટને ઇન્ફિનિટી પર ધારીએ છીએ અને એવું માનીએ છીએ કે ભાઈ ઇન્ફિનિટી આગળ પોટેન્શિયલ ઝીરો છે, હેને. અને એટલા માટે હું અહીંયા ખાલી વીપી મેળવવો હોય તો હું અહીંયા VA 0 ધારીને પછી આ ફોર્મ્યુલા એપ્લાય કરી શકું. અને ડેલ્ટા વી શું થાય? ડેલ્ટા વીનું ફોર્મ્યુલા છે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય જે ચાર્જ છે તે ટેસ્ટ ચાર્જ. મતલબ કે તમે કોઈ ક્યુ નોડને ઉઠાવીને અહીંયા સ્લોલી જ્યારે પોઈન્ટ પી ઉપર લાવીને મૂકો તો તેના માટે તમારે જે વર્ક કરવું પડ્યું એને એ જ ચાર્જના મેગ્નિટ્યુડ વડે ડિવાઈડ કરી નાખો તો એ તમને શું આપશે? ચેન્જ ઇન પોટેન્શિયલ આપશે, બરાબર છે. વર્ક ડન કેટલું કરવું પડ્યું? વર્ક ડન મારે કરવું પડ્યું ભાઈ આ ક્યુ નોટને અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે વર્ક ડન કેટલું કરવું પડ્યું? બહુ સિમ્પલ વસ્તુ છે કે કેમ કે અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા આગળ ઓલરેડી એક ચાર્જનું ફિલ્ડ આવે છે, બરાબર છે. એક ચાર્જનું ઓલરેડી ફિલ્ડ છે, બરાબર છે. તો બહુ સીધી ભાષામાં આપણે બોલીએ તો અહીંયા ડેલ્ટા વી વર્ક ડન બાય ક્યુ નોટ બરાબર છે. અને અહીંયા વર્ક ડન તમે મેળવશો ફોર્સ ઇનટુ ડિસ્પ્લેસમેન્ટ કરીને, બરાબર છે. આપણે અલ્ટિમેટલી ત્યાં ઊંધું કરીએ છીએ. મેં દરેક વસ્તુ આ લેક્ચરમાં સમજાવેલી છે. મેં જે લેક્ચર મોકલ્યો હતો મારી ચેનલનો હિન્દીમાં તો તેમાં તમને સમજાવેલું છે કે આની જગ્યાએ આપણે શું કરીએ છીએ અહીંયાથી આમ લઈ ગયા છે અને આ આ ફાઇનાઇટ ડિસ્ટન્સ છે એટલા માટે આપણે પી થી એને ઇન્ફિનિટી લઈ ગયા છે અને ચેન્જ કરીને આપણે ફાઇનલી આ ફોર્મ્યુલા મેળવીએ છીએ. દેટ ઇઝ ધી કે ક્યુ ના છેદમાં આર, બરાબર છે. ચલો એ પોટેન્શિયલમાં આપણે જોઈ લીધું હતું. મારે પોટેન્શિયલને અત્યારે ડિસ્કસ નથી કરવો, મારે પોટેન્શિયલ એનર્જીને ડિસ્કસ કરવી છે. મારે પોટેન્શિયલ એનર્જીને ડિસ્કસ કરવી છે તો એના માટે મારી પાસે ચેન્જ ઇન પોટેન્શિયલનો ફોર્મ્યુલા છે. ચેન્જ ઇન પોટેન્શિયલ ફિઝિક્સમાં એવું કહે છે ડેલ્ટા વી ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ટેસ્ટ ચાર્જ ક્યુ નોટ, બરાબર છે. વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ડિવાઇડ બાય ટેસ્ટ ચાર્જ ક્યુ નોટ, બરાબર છે. આ એનું ફોર્મ્યુલા છે. અહીંયા માની લો કે ટેસ્ટ ચાર્જ નથી, કોઈ ચાર્જ છે તો એ ચાર્જને આપણે ક્યુ ધારી લઈએ તો ક્યુ વર્ક ડન બાય એક્સટર્નલ ડિવાઇડ બાય ક્યુ. હવે જો હું ક્યુ ને આ બાજુ ડાબી બાજુ લઈ આવું તો ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર શું થશે? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ થશે. મિત્રો આ જે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ હોય એ કોના બરાબર હશે? એ બાય ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી બરાબર હશે, બરાબર છે. વર્ક એ કોના બરાબર હોય? એનર્જી બરાબર હોય. સીધી વસ્તુ છે કે ભાઈ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં એને લાવવા માટે જે કંઈ બી વર્ક કરવું પડ્યું એને આપણે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી સ્વરૂપે દર્શાવે. તો અહીંયા એક્સટર્નલ એજન્ટ જે વર્ક કર્યું છે તે હકીકતમાં તમને શું આપશે? ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી આપશે, બરાબર છે. મતલબ કે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું ફોર્મ્યુલા કોના બરાબર થઈ ગયું? હવે જો જોશો તો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી કેન બી રિટર્ન એઝ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ એન્ડ દેટ વર્ક કેન બી રિટર્ન એઝ ક્યુ ઇન ટુ ડેલ્ટા વી. તો આ રિલેશનને તમે ઉપયોગમાં લઈ શકો. એટલે કે અલ્ટિમેટલી જો એમ બોલું કે ભાઈ મારી પાસે આ એક કન્ફિગરેશન છે, બે ચાર્જ મને આપેલા છે, એક ચાર્જ છે પ્લસ ક્યુ વન, બીજો ચાર્જ છે પ્લસ ક્યુ ટુ, અને બંને વચ્ચેનું અંતર માની લઉં કે લેટ સે આર બરાબર છે, અને હું તમને પૂછું કે ભાઈ આ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી કેટલી, બરાબર છે, આ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી કેટલી, તો ભાઈ આ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી મેળવવી કઈ રીતે? તો બહુ સીધી ભાષામાં બોલું તો આ સિંગલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી નહીં મળી શકે, કારણ કે ફિઝિક્સમાં ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું અસ્તિત્વ છે, બરાબર છે. તો આપણે આ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું ફોર્મ્યુલા એપ્લાય કરવું પડે. મતલબ કે માની લો કે પહેલાં આ પરિસ્થિતિ નહીં હતી, પહેલાં આ બંને ચાર્જ એ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર હતા. ક્યાં હતા? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર હતા, બરાબર છે. તો આ બંને ચાર્જ પહેલા ઇન્ફિનિટી ડિસ્ટન્સ ઉપર હતા. આ ક્યુ વન છે અને આ ક્યુ ટુ છે, બરાબર છે. તો મારે જે કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી મેળવવી છે ને, એ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી મેળવવા માટે હું એપ્લાય કરીશ આ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું ફોર્મ્યુલા. આ ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું ફોર્મ્યુલા એપ્લાય કરીશ એટલે કે યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ થાય, બરાબર છે. યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ ધેટ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ થાય, બરાબર છે. સીધી વસ્તુ છે. હવે માની લેવું કે ભાઈ આ ફાઇનલ કન્ફિગરેશન હશે જ્યારે બંને ચાર્જ, એક ચાર્જ અહીંયા આવી જશે અને બીજો ચાર્જ અહીંયા આવી જશે, અને જે સિસ્ટમ બનશે, જે કન્ફિગરેશન બનશે એ આપણા માટે ફાઇનલ કન્ફિગરેશન હશે એવું આપણે માની લઈએ. અને અત્યારે બંને ક્યાં છે?
ઇનિશિયલી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે છે, તો આ થઈ ગઈ એની ઇનિશિયલ કન્ફિગરેશન. એવું આપણે માની લઈએ તો ઇનિશિયલ કન્ફિગરેશન ઇન્ફિનિટી ડિસ્ટન્સે છે, એટલા માટે ઇનિશિયલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી કેટલી? ઝીરો. મતલબ કે યુઆઈ ને આપણે ઝીરો ગણી લઈએ તો હવે મને યુએફ મળી શકે એમ છે, યુએફ મળી શકે એમ છે. તો અલ્ટિમેટલી યુએફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ, હે ને, વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ. બટ વેઇટ, આ વર્ક ડન કેટલું કેટલું કઈ કઈ રીતે કરવું પડશે? જો ભાઈ પહેલા હું શું કરીશ, અહીંયા ઇન્ફિનિટી ઉપર બંને ચાર્જ છે, તો ત્યાંથી ઇન્ફિનિટી ઉપરથી પહેલા તો Q1 ને અહીંયાથી અહીંયા લઈને આવીને અહીંયા પ્લેસ કરીશ, બરાબર છે? અને એના માટે મારે જે કંઈ બી વર્ક ડન કરવું પડશે એ કરવું પડશે. મતલબ કે હું એવું બોલી શકું કે આપેલી કન્ફિગરેશન બનાવવા માટે પહેલા તો QY ને ઇન્ફિનિટીથી આ પોઈન્ટ A છે, માની લો કે આ પોઈન્ટ A છે, અને આ જે પોઈન્ટ છે એ B છે, તો પહેલા તો Q1 ને ઉઠાવીને પોઈન્ટ A ઉપર લાવીશ અને એના માટે મારે કંઈક વર્ક કરવું પડશે. એટલે આ UF ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ Q1 ફ્રોમ ઇન્ફિનિટી ટુ A. પ્લસ હવે હું શું કરીશ, હવે હું Q2 ને ઉઠાવીને, Q1 માની લો કે હવે અહીંયાથી આપણે ઉઠાવીને લઈને આવ્યા ને એ ઉપર મૂકી દીધો, બરાબર છે, એ ઉપર મૂકી દીધો, એટલે હવે Q1 અહીંયા આવી ગયો હશે, બરાબર છે, Q1 અહીંયા આવી ગયો હશે. હવે શું કરીશ, તો હવે અહીંયાથી Q2 ને ઉઠાવીને B ઉપર મૂકીશ અને એના માટે મારે કંઈક વર્ક કરવું પડશે. તો પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ Q2 ફ્રોમ ઇન્ફિનિટી ટુ પોઈન્ટ B, બરાબર છે. તો હવે હું Q2 ને ઉઠાવીને અહીંયા લાવીશ અને આ કન્ફિગરેશનને પૂરી કરીશ. તો હવે આ આખી કન્ફિગરેશન બની ગઈ હશે, બરાબર છે. તો અહીંયા હવે પ્લસ Q2 આવી ગયો હશે. તો જુઓ, Q1 અને Q2 ને ઇનિશિયલી ઇન્ફિનિટીથી ઉઠાવીને આ કન્ફિગરેશન બનાવવા માટે આપણે કેટલું વર્ક કરવું પડ્યું? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ Q1 પ્લસ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ Q2 ફ્રોમ ઇન્ફિનિટી ટુ B, બરાબર છે. તો ટોટલ આટલું વર્ક કરવું પડ્યું. આ જે વર્કની વેલ્યુ હશે ને, એ આપણને આ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી આપશે. સમજ પડી? યસ ઓર નો? કેમ કે આપણે માની લીધું છે કે અહીંયા યુઆઈ શું છે? ઝીરો છે. કારણ કે જ્યારે બંને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે હતા ત્યારે એમની પોટેન્શિયલ એનર્જી કેટલી છે? ઝીરો છે. ઇન્ફિનિટી ડિસ્ટન્સે પોટેન્શિયલ જ ઝીરો છે, તો પોટેન્શિયલ એનર્જી બી કેટલી થશે? ઝીરો થશે. હવે સવાલ એ આવે છે કે આ Q1ની પોટેન્શિયલ એનર્જી, સોરી, Q1ને લાવવા માટે આપણે વર્ક કેટલું કરવું પડ્યું? તો ભાઈ, જ્યારે આપણે Q1ને લઈને આવેલા હતા ત્યારે ભાઈ પ્રેક્ટિકલી જોવા જઈએ તો અહીંયા આજુબાજુ બીજો કોઈ ચાર્જ નહીં હતો. પહેલા બ્લેન્ક પરિસ્થિતિ હતી, આવી પરિસ્થિતિ હતી, પહેલા બ્લેન્ક હતી, અહીંયા કંઈ જ નહીં હતું, અહીંયા બી કંઈ, આજુબાજુ કશે કંઈ જ નહીં હતું. તો એવા કેસમાં Q1ને લાવવા માટે ભાઈ કોઈ આલુ ભાલુ કોઈ નહીં હતા, તો Q1ને લાવવા માટે મારે કોઈ વર્ક કરવાની જરૂર છે નથી. હું Q1ને ખાલી હલકી ટપલી મારીશ અહીંયાથી, એટલે Q1 ચાલતો બનશે, ચાલતો અહીંયા આવશે, બરાબર છે. અહીંયા આવશે એટલે હું તરત એને અટકાવી દઈશ, બરાબર છે, અટકાવી દઈશ એટલે અહીંયા અટકી ગયો ને અહીંયા પ્લેસ થઈ ગયો. તો પ્રેક્ટિકલી જોવા જઈએ તો Q1 જ્યારે આપણે લઈને આવ્યા ત્યારે મારે કોઈ પણ પ્રકારનું વર્ક કરવાની જરૂર પડી નથી. મારે ખાલી હલકી ટપલી મારવી પડી અને આવીને એને રોકવો પડ્યો, બસ, દેટ્સ ઇટ. બાકી કોઈ વર્ક મારે એને ઉઠાવીને લઈને આવવાની જરૂર નહીં પડી. એટલે કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ Q1 ફ્રોમ ઇન્ફિનિટી ટુ A ઇઝ ઝીરો. આ વર્ક ઝીરો છે. પણ શું Q2 ને ઉઠાવીને લાવવા માટે મારે કોઈ આવી રીતે કોઈ વર્ક કરવાની જરૂર પડી? જી હા, પડી. કારણ કે હવે Q1 આવી ગયો હતો, પહેલા Q1 નહીં હતો, એટલે Q1 ને પહેલા તો ટપલી માઇન લઈને આવ્યા. જ્યારે Q1 ને લઈને આવીએ છીએ ત્યારે આજુબાજુ કોઈ ચાર્જ નથી, એટલે કોઈ બી ચાર્જ આના ઉપર બીજો કોઈ ફોર્સ લગાવવાનો નથી, એટલે એની જાતે ચાલતો બનશે અને પાછો અહીંયા આવીને અટકી જશે, બરાબર છે. આપણે એને અટકાવી દેશું એટલે અટકી જશે, બરાબર છે. સિમ્પલ વસ્તુ છે. પણ જ્યારે Q2 ને લઈને આવીએ છીએ ત્યારે ઓલરેડી Q1 અહીંયા પ્લેસ થઈ ચૂક્યો છે. તો Q1 પ્લેસ થઈ ચૂક્યો છે એટલા માટે હવે Q1 નું પોટેન્શિયલ પોઈન્ટ B ઉપર આવશે, બરાબર છે. તો હવે જ્યારે Q2 ને લઈને આવીએ છીએ ને ત્યારે અહીંયા પોઈન્ટ B આગળ એક પોટેન્શિયલ છે. Q1 ને લીધે એ પોટેન્શિયલ એટ પોઈન્ટ B ડ્યુ ટુ ધીસ Q1 કેટલો હશે? કે Q1 ના છેદમાં R હશે, હે ને. તો આ Q1 પ્લેસ થઈ ચૂક્યો છે જ્યારે આપણે Q2 ને લઈને આવીએ છીએ તે વખતે. ઓલરેડી Q1 એના સ્થાન ઉપર આવી ગયો છે. તો હવે Q1 આ પોઈન્ટ B આગળ પોટેન્શિયલ આપશે, હે ને. તો પોટેન્શિયલ કેટલો આપશે? કે Q1 ના છેદમાં R, બરાબર. તો હવે હું એવું નહીં બોલી શકું કે ભાઈ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ Q2 ઇઝ ઝીરો. ના, કારણ કે તમે જાતે જુઓ નહીં, જેવો હું Q2 ને ઉઠાવીને અહીંયા લઈને આવવાની કોશિશ કરીશ તો આ Q1 એના ઉપર અપોઝિટ ડાયરેક્શનમાં રિપલ્સિવ ફોર્સ લગાવશે. મતલબ કે મારે જોર લગાવીને હવે Q2ને લઈને આવવો પડશે, મતલબ કે મારી ફે નીકળી જશે, મારે હવે વર્ક કરવો પડશે. હવે મિત્રો, એ વર્ક કેટલું હશે? તો એ વર્ક તમે જુઓ કોના બરાબર હશે? Q ઇન્ટુ ડેલ્ટા V બરાબર. પહેલી ટર્મ તો આ ઝીરો થઈ ગઈ. આ બીજી ટર્મમાં વર્ક કરવું પડ્યું. કેટલું કરવું પડ્યું? તો Q2 ને લઈને આવે છે એટલે Q2 ઇન્ટુ ડેલ્ટા V બરાબર.
Q2 into delta V. Delta V એટલે V final minus V initial. બરાબર છે? V final એટલે શું? V final એટલે point B એ એનું final position થયું. હે ને? તો VB minus V initial એટલે infinite આગળ જે potential હોય તે તેનું initial સ્થાન હતું. હે ને? તો infinity થી B ઉપર લાવીએ છીએ એટલે infinite આગળનો potential minus B આગળનો potential, સોરી B આગળનો potential minus infinite આગળનો potential. Infinity આગળ potential 0 માનીએ છે, VB આગળ potential કેટલો આવે છે? KQ1 ના છેદમાં R. એટલે ફાઇનલી આપણી પાસે હવે ફોર્મ્યુલા બને છે KQ1 into Q2 ના છેદમાં R. So in this way you are getting this value. બરાબર છે? તો આ રીતે તમને આ configuration નો potential energy મળે છે, that is KQ1 Q2 ના છેદમાં R square. So this is the right way to find out the potential energy of any configuration. કોઈ પણ configuration ની potential energy મળવવી હોય તો આ બહુ સીધો રસ્તો છે. બરાબર છે? આ રીતે હવે જો હું તમને એમ કહું કે ભાઈ કોઈ ફિલ્ડ હોય જ નહીં, એક્સટર્નલ ફિલ્ડ હોય જ નહીં, અને એવા કેસમાં તમને કહું કે Q1 ચાર્જ ઇન્ફિનિટી છે, હવે એને તમે ટપલી મારીને અહીંયા કોઈ એક સ્થાન આગળ મૂકી દો, માની લો કે એ આગળ હું લઈને આવું છું અને આજુબાજુ કોઈ ચાર્જ નથી, કોઈ ચાર્જનું ફિલ્ડ પણ નથી, તો એવા કેસમાં ભાઈ તમારે કેટલું વર્ક કરવું પડશે? ઝીરો. તમે હલકી ટપલી મારો, ચાલતો ભાઈનો અહીં આવીને હાથથી અટકાવી દો એટલે રોકાઈ જશે. બરાબર છે? વાર્તા પતી ગઈ, એની જાતે આવી ગયો, કોઈ વર્ક કરવાની જરૂર પડી નથી. એટલા માટે મેં અહીંયા લખેલું છે વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પી હોય, મતલબ કે કોઈ એક એક્સટર્નલ ફિલ્ડ હોવું જરૂરી છે તો તમને એની પોટેન્શિયલ એનર્જી મળી શકે. બાકી સિંગલ ચાર્જની પોટેન્શિયલ એનર્જી વિધાઉટ એની કાઇન્ડ ઓફ ફિલ્ડ ઝીરો છે, મળતી જ નથી, તમે નહીં મેળવી શકો, ઇટ ઇઝ નોટ એક્ઝિસ્ટ. ક્લિયર થયો આ પોઈન્ટ? ઠીક છે. તો દિસ ઇઝ ધી રાઇટ વે ટુ ફાઇન્ડ આઉટ ધી પોટેન્શિયલ એનર્જી, કારણ કે કોઈ પણ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી એકલી ડિફાઇન્ડ નથી, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ડિફાઇન છે. તમે જોશો તો આ ફોર્મ્યુલા જે તમે ડાયરેક્ટ યુઝ કરો છો ને, આ ફોર્મ્યુલા એ હકીકતમાં ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી પરથી આવ્યું છે. જો ને UF માઇનસ UI કરીને આપણે આ ફોર્મ્યુલા લઈને આવ્યા છે, જેમાં UI આપણે ઇન્ફિનિટી એ ઇનિશિયલી એ બંને ચાર્જ ઇન્ફિનિટી ઉપર હતા એવું આપણે માની લીધું છે, અને એટલા માટે ઇન્ફિનિટી આગળ એની પોટેન્શિયલ એનર્જી શું થાય? ઝીરો થાય, અને એટલા માટે આપણે ત્યાં ઝીરો પ્લેસ કરેલું છે. બરાબર છે? અને એટલા માટે UI ઝીરો થાય તો આપણે UF એટલે કે આ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી મેળવી શકા. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થાય છે, સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખેર ચાલો આપણે ક્વેશ્ચન તરફ જઈએ. હું તમને બંને રીતે બતાવીશ, તમે ડાયરેક્ટલી પેલી પેર બનાવો છો એ રીતે તમારે જોવો તો એ રીતે બી જોઈ શકો, મને કોઈ ઇશ્યુ નથી. અને જો તમારે પેર નહીં બનાવવી હોય તો એવા કેસમાં તમે આ રીતે કન્ફિગરેશન બનાવીને પણ બતાવી શકો. બરાબર છે? ચોઇસ ઇઝ યોર્સ, તમારા ઉપર છે, તમને જે ઇઝી લાગતું હોય તે કરો, પણ સમજવા માટે બહુ જરૂરી છે આ વસ્તુ. બરાબર છે? ચાલો સમજવી બાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર પ્લસ ક્યુ, પ્લસ સ્મોલ ક્યુ અને પ્લસ સ્મોલ ક્યુ વિદ્યુત ભારો આકૃતિ મુજબ મૂકેલ છે. જો સમગ્ર તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે? તમને કીધું છે કે આ સમગ્ર કાટકોણ ત્રિકોણની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય છે, મતલબ કે એવું માની લેવું કે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ઝીરો છે અહીંયા. બરાબર છે? આ કન્ફિગરેશનની બી પોટેન્શિયલ એનર્જી ઝીરો છે, અને એ કન્ફિગરેશન બની ભાઈ પહેલા આ હતી નહીં, મતલબ કે આ ત્રણ ચાર્જને ત્રિકોણ ઉપર મૂક્યા તો એ ત્રિકોણ ઉપર કોઈ આવીને મૂક્યા હશે, એની જાતે નથી આવી ગયા. બરાબર છે? તો ઇનિશિયલી કસે હશે, માની લો કે ઇનિશિયલી બધા ઇન્ફિનિટી છે, માની લો કે આ ત્રણેય ચાર્જ ઇન્ફિનિટી છે, માની લો કે ધીસ ઇઝ ધી પ્લસ ક્યુ, કેપિટલ ક્યુ છે, આ સ્મોલ ક્યુ છે, પ્લસ સ્મોલ ક્યુ, અને આ ત્રીજો ચાર્જ એ પણ પ્લસ સ્મોલ ક્યુ, આ બધા ક્યાં છે? ઇન્ફિનિટી છે. બરાબર છે? ઇન્ફિનિટી છે. તો આ થઈ ગઈ એ લોકોની ઇનિશિયલ કન્ફિગરેશન. હવે હું અહીંયાથી 1x1 ઉઠાવીને લઈને આવું છું અને વારાફરતી અહીંયા મૂકતો જાઉં છું. માની લો કે આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે, શિરોબિંદુ B છે અને આ શિરોબિંદુ C છે. તો ધીસ ઇઝ ધી ફાઇનલ કન્ફિગરેશન, મારે આ ફાઇનલ કન્ફિગરેશન મેળવવાની છે. બરાબર છે? એવું માની લો. બરાબર છે? કે હું આ ટ્રાયંગ્યુલર બનાવું છું, ટ્રાયંગલ બનાવું છું. આ બાજુ AB છે તે સમદ્વિ બાજુ છે, એટલે બાજુ ABB A ગણી શકીએ. તો એ હિસાબે BC શું થશે? અંડરરૂટ 2 ટાઈમ્સ A થઈ જાય. બરાબર છે? પાયથાગોરસના પ્રમેય પરથી. તો હું શું કરું છું? 1x1 ચાર્જને ઉઠાવીને લાવું છું અને અહીંયા પ્લેસ કરતો જાઉં છું. બરાબર છે? સમજો, ધ્યાનથી સમજો, તમને આઈડિયા આવી જશે, ડોન્ટ વરી અબાઉટ ઇટ. બરાબર છે? તમે બે બેની પેર બનાવતા હોય તો એઝ યુ વિશ તમે એ રીતે આગળ વધો, અને નહીં સમજ પડતી હોય એમાં કે ક્યાંથી આ ફોર્મ્યુલા આવે છે, કેવી રીતના બે બેની પેર બને છે, તો કન્ફિગરેશન બનાવતા શીખો, કન્ફિગરેશન બનાવતા શીખો. હું સીધો એક જ પોઈન્ટ લગાવીશ, ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી દેટ ઇઝ ઇક્વલ્સ ટુ શું હોય? વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ હોય. આ સીધું એક જ ફોર્મ્યુલા અને જેને હું અહીંયા એપ્લાય કરીશ.
ફર્ધર મને ખબર છે કે આ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ કેટલું હોય ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર હોય બરાબર છે તો આપણે શું કરીએ છીએ આપણે પહેલા માની લો કે હું એક પ્લસ ક્યુ ચાર્જ અત્યારે અહીંયા કોઈ ચાર્જ નથી અત્યારે અહીંયા કોઈ ચાર્જ નથી બરાબર છે એવું માની લો તો હવે હું પહેલા શું કરું છું આ પ્લસ ક્યુ ચાર્જને ઉઠાવીને પહેલા તો અહીંયા લઈને આવું છું એટલે કે પહેલા તો આ પ્લસ ક્યુ ચાર્જને ઉઠાવીને લાવવા માટે માની લો કે એને હું ચાર્જ નંબર વન કારણ કે બે પ્લસ ક્યુ છે ને એટલે આને હું વન કહી દઉં આને હું ટુ કહી દઉં અને આને હું થ્રી કહી દઉં બરાબર છે તો પહેલા તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ પ્લસ ક્યુ ચાર્જ મતલબ કે નંબર વન ચાર્જ પહેલા ચાર્જને લાવવા માટે કરવું પડતું કાર્ય બરાબર છે મતલબ કે પહેલા આપણે આને ઉઠાવીને અહીંયા લઈને આવીશું ત્યાર પછી શું કરીશું એ મુકાઈ ગયા બાદ આપણે વન બાય વન હવે ચાર્જ નંબર ટુ ને ઉઠાવીને અહીંયા લાવીને સી ઉપર લાવીને મૂકીશું બરાબર છે ટુ ને ઉઠાવીને અહીંયા લાવીને મૂકીશું બરાબર છે તો પહેલા એ ઉપર મુકાઈ ગયો હવે ચાર્જ સી ઉપર મૂકશો એટલે કે વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ ટુ નંબરનો ચાર્જ ઓન પોઈન્ટ સી બરાબર છે અને ત્યાર પછી હવે કોણ બાકી રહ્યો આ કેપિટલ ક્યુ તો હવે આપણે આ ચાર્જ નંબર થ્રી ને ઉઠાવીને ક્યાં મૂકીશું આ ક્યુ ઉપર મૂકીશું બરાબર છે મજૂરી કરવી પડશે મજૂરી કરવી પડશે તો વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ to bring this third number નો capital Q charge બરાબર છે તો આ total work done કેટલું થશે આટલું થશે left hand side ઉપર delta T ને delta U ને આપણે શું લખી શકીએ U final minus U initial fortunately આપણને ખબર છે કે infinity એ U initial શું હોય zero હોય U final ભી કેટલું કીધું છે તમને આ જે triangular જે આપણને આપેલું છે triangular જે આપણને system આપી છે એની ભી કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય છે મતલબ કે યુ ફાઇનલ ઓલસો ઝીરો બરાબર છે મતલબ કે નો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એવું આપેલું છે મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ તો બધું ઝીરો થઈ ગયું લેફ્ટ હેન્ડ સાઈડ તો બધું ઝીરો થઈ ગયું દેટ ઇઝ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ ની વાત કરીએ તો ભાઈ પહેલા ચાર્જને ઉઠાવીને આ પહેલો ચાર્જ છે એને ઉઠાવીને એ ઉપર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું આપણે તો ઝીરો કારણ કે જ્યારે આપણે પહેલા ચાર્જને ઉઠાવીને લઈને આવીએ છીએ ત્યારે આજુબાજુ કોઈ ચાર્જ નથી તોણે ત્રણ ચાર્જ પહેલા ઇન્ફિનિટી છે એવું આપણે માની લીધું છે અને ત્યાંથી વન બાય વન એક એક ચાર્જને ઉઠાવીને લઈને આવીએ છીએ તો પહેલા ચાર્જને ઉઠાવીને લઈને આવવા માટે મારી પાસે હવે કેટલું વર્ક ડન છે ઝીરો કોઈ વર્ક કરવું પડતું નથી બરાબર છે એટલે વર્ક ડન ટુ બ્રિંગ ધી ફર્સ્ટ ચાર્જ ઇઝ ઝીરો પ્લસ હવે આપણે શું કરીએ છીએ બીજા ચાર્જને કારણ કે હવે પહેલો ચાર્જ અહીંયા ગોઠવાઈ ગયો આ પહેલો ચાર્જ હવે અહીંયા ગોઠવાઈ ચૂકેલો છે બરાબર છે ગોઠવાઈ ગયો હવે આપણે બીજા ચાર્જને ઉઠાવીએ છીએ અને ક્યાં આગળ લઈને આવીએ છીએ સી આગળ લઈને આવીએ છીએ તો હવે જ્યારે તમે બીજા ચાર્જને ઉઠાવીને લઈને આવો છો ને ભાઈ તો ત્યારે હવે જુઓ પહેલેથી આ પહેલો ચાર્જ આપણે ગોઠવી દીધો છે એટલે એ ચાર્જને લીધે પોઈન્ટ સી આગળ પોટેન્શિયલ આવશે પોઈન્ટ સી આગળ કંઈક પોટેન્શિયલ આવશે એટલે જ્યારે તમે ક્યુ બીજા ચાર્જને લઈને આવો છો સી ઉપર મૂકવા માટે ત્યારે ઓલરેડી આ પહેલો ચાર્જ આ પોઈન્ટ આગળ તમને કંઈક પોટેન્શિયલ આપશે માની લો કે એ પોટેન્શિયલ વીસી છે કે કોના દ્વારા આવતો આના દ્વારા આવતો પોટેન્શિયલ એટલે કે કે ક્યુ ના છેદમાં એ બરાબર છે તો યસ હવે હું અહીંયા એવું નહીં બોલી શકું કે ક્યુ બીજો નંબરનો ચાર્જ છે તેને જ્યારે લઈને આવો છો તો ત્યારે તમારે કોઈ વર્ક નથી કરવું પડતું ના એ ખોટું થઈ જશે વર્ક કરવું પડશે કેટલું કરવું પડશે વર્ક તો ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી જેટલું મતલબ કે આ જે ચાર્જને તમે લઈને આવો છો એ ચાર્જના મેગ્નિટ્યુડ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર ડેલ્ટા વી એટલે એને ક્યાં લઈને આવો છો સી પોઈન્ટ આગળ સી પોઈન્ટ આગળ લઈને આવો છો એટલે એની ફાઇનલ પોઝિશન શું થઈ સી એટલે કે વીસી માઇનસ વી ઇન્ફિનિટી ડેલ્ટા વીનો મતલબ શું ચેન્જ ઇન પોટેન્શિયલ મતલબ કે વીસી માઇનસ વી ઇન્ફિનિટી તો આટલું વર્ક કરવું પડ્યું હે ને આટલું વર્ક કરવું પડ્યું બરોબર છે યસ ઓર નો ક્લિયર થયો આ પોઈન્ટ અને એમાં વી ઇન્ફિનિટી ઇન્ફિનિટી પોટેન્શિયલ શું હોય ઝીરો હોય આપણને ખબર જ છે બરાબર છે ચાલો તો આ વર્ક ડન ટુ બ્રિંગ ધી એક્સટર્નલ વર્ક ડન બાય એક્સટર્નલ એજન્ટ ટુ બ્રિંગ ધીસ ચાર્જ નંબર ટુ ઇઝ Q ટાઈમ્સ VC માઇનસ V ઇન્ફિનિટી પતી ગયું આ ચાલો એટલે કે હવે Q ચાર્જ જે છે બીજા નંબરનો ચાર્જ તે હવે અહીંયા ગોઠવાઈ ગયો હશે બરાબર છે એ અહીંયા ગોઠવાઈ ગયો હવે તો હવે ત્રીજા ચાર્જને લઈને આવો અને એને ક્યાં મૂકો અહીંયા મૂકો બરાબર છે પોઈન્ટ B ઉપર તો જ્યારે ત્રીજા ચાર્જને લઈને આવે છે ત્યારે જુઓ ઓલરેડી અહીંયા ઓલરેડી બે ચાર્જ ગોઠવાઈ ચૂકેલા છે એટલે હવે ભાઈ પહેલા તો એ જુઓ કે આ પોઈન્ટ B છે ત્યાં આગળ પોટેન્શિયલ કેટલો આવશે બી આગળનો પોટેન્શિયલ કોના બરાબર થશે તો આ ચાર્જને લીધે આવતો અહીંયા પોટેન્શિયલ પ્લસ આ ચાર્જને લીધે અહીંયા આવતો પોટેન્શિયલ ખ્યાલ છે ને તમને લોકોને કે ભાઈ જ્યારે કોઈ બિંદુ આગળ સરાઉન્ડિંગમાં એક કરતા વધારે ચાર્જ હોય તો નેટ પોટેન્શિયલ તે બિંદુ આગળ શું થાય આજુબાજુના ચાર્જ દ્વારા આવતા પોટેન્શિયલનો સરવાળો થાય બરાબર છે તો વીબી શું લખાશે હવે વીબી લખાશે ભાઈ આ આને લીધે આવતો પોટેન્શિયલ દેટ ઇઝ કે ક્યુ ના છેદમાં એ
અને c પોઈન્ટ ઉપર મૂકેલા પ્લસ q ને લીધે આવતો પોટેન્શિયલ ધેટ ઇઝ k q ના છેદમાં આ બંને વચ્ચેનું અંતર કેટલું છે √2 ટાઈમ્સ છે એટલે k q ના છેદમાં √2 ટાઈમ્સ છે તો b આગળ આટલો પોટેન્શિયલ આવશે બરાબર છે તો હવે જુઓ હવે તમે કેપિટલ q ને ઉઠાવીને ક્યાં લઈને આવો છો પોઈન્ટ b ઉપર લઈને આવો છો તો એના માટે જે વર્ક કરવું પડે તે કોના બરાબર હોય q ઇન્ટુ ડેલ્ટા v બરાબર હોય કયો ચાર્જ કેપિટલ Q ઇન્ટુ ડેલ્ટા V એટલે ફાઇનલ પોઝિશન માઇનસ ઇનિશિયલ પોઝિશન ફાઇનલ પોઝિશન શું બનવાની B પોઈન્ટ એટલે B પોઈન્ટ આગળનો પોટેન્શિયલ માઇનસ ઇનિશિયલ પોટેન્શિયલ એટલે ઇન્ફિનિટી આગળનો પોટેન્શિયલ અને એ શું છે 0 છે તો હવે મૂકી દો બધી વેલ્યુ અહીંયા પ્લેસ કરો તો આ થઈ ગયું Q ઇન્ટુ VC પ્લસ કેપિટલ Q ઇન્ટુ VB બરાબર છે VC કેટલો VC આપણે લખેલો છે કે Q ના છેદમાં A બરાબર વત્તા કેપિટલ ક્યુ ઇન્ટુ વીબી કેટલો તો વીબી થશે ભાઈ કે ક્યુ ના છેદમાં એ પ્લસ કે ક્યુ ના છેદમાં રૂટ ટુ ટાઈમ્સ એ બરાબર બરાબર છે ચાલો કેપિટલ ક્યુ ને અંદર ગુણી નાખો તો આ થઈ ગયું ક્યુ ઇન્ટુ કે ક્યુ ના છેદમાં એ બરાબર છે સર અહીં કે ક્યુ સ્ક્વેર કેમ નહીં લખ્યું ભાઈ કે ક્યુ ઉડી જશે એટલા માટે મેં ક્યુ સ્ક્વેર નહીં લખ્યું બરાબર છે ઇન્ટુ આ ક્યુ બી મલ્ટીપ્લાય થશે આ ક્યુ કેપિટલ ક્યુ પણ મલ્ટીપ્લાય કેપિટલ ક્યુ કે ક્યુ ના છેદમાં એ પ્લસ આ થઈ ગયું કેપિટલ ક્યુ ઇન્ટુ કે ક્યુ ના છેદમાં રૂટ ટુ એ બરાબર છે જો હવે આપણે કેપિટલ ક્યુ ની કિંમત બનાવવી છે તો આપણે ભૂલ કરી કેપિટલ ક્યુ ની જ કિંમત બનાવવાની હતી તો આ બધો ઝંઝટ નહીં કરવાની હતી ઉપરની જે ટર્મ છે તેને કેપિટલ ક્યુ કોમન જ હતો તેને આપણે એમ જ રવા દેવાનો હતો બસ ખાલી આપણે અહીંયાથી કે ક્યુ ના છેદમાં એને કોમન લેવાની જરૂર હતી તો આપણે એને કોમન લઈ લીધું તો આ થઈ ગયું વન પ્લસ વન અપોન રૂટ ટુ બરાબર છે આ કેટલા છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ઝીરો છે બરાબર છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર ઝીરો છે તો એક કામ કરીએ આપણે આ ટર્મ જે છે ને એને ડાબી બાજુ લઈ ગઈએ એટલે એ માઇનસ થઈ જશે બરાબર છે કારણ કે ક્યુ ને કરતા બનાવવાનો છે ને કેપિટલ ક્યુ ને એટલા માટે સો આ થઈ ગયું માઇનસ ક્યુ ઇન્ટુ કે ક્યુ ના છેદમાં એ દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ટાઈમ્સ કે ક્યુ ના છેદમાં એ ઇન્ટુ અહીંયાથી લસા બસા લઈ લો એટલે રૂટ ટુ પ્લસ વન ના છેદમાં રૂટ ટુ બરાબર છે બંને બાજુથી જો એ એ કેન્સલ થઈ ગયા કે ક્યુ કેન્સલ થઈ ગયા તો અહીંયાથી આપણી પાસે શું બચે છે જો માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ ક્યુ ટાઈમ્સ રૂટ ટુ પ્લસ વન ના છેદમાં રૂટ ટુ બરાબર છે આપણે કેપિટલ ક્યુ ને કરતા બનાવવાનું છે તો કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે માઇનસ ક્યુ ઇન્ટુ રૂટ ટુ ડિવાઈડ બાય રૂટ ટુ પ્લસ વન બરાબર છે પણ આવો કોઈ આન્સર મેચ નથી થતો તો એટલા માટે આપણે શું કરીએ આન્સર મેચ કરવા માટે રૂટ ટુ વડે ગુણી ભાગી નાખીએ અંશ અને છેદમાં રૂટ ટુ વડે ગુણી ભાગી નાખતા તો આ થઈ ગયું માઇનસ ક્યુ ઇન્ટુ રૂટ ટુ ના છેદમાં આ છે રૂટ ટુ પ્લસ વન બરાબર છે રૂટ ટુ પ્લસ વન તો આપણે રૂટ ટુ વડે ગુણી ભાગી નાખ્યું તો હવે આન્સર મેચ થઈ ગયો આ થઈ ગયું માઇનસ રૂટ ટુ ઇન્ટુ રૂટ ટુ ટુ થઈ ગયા એટલે ટ્વાઇસ ક્યુ ના છેદમાં રૂટ ટુ અંદર બી ગુણાઈ જાય એટલે ટુ પ્લસ રૂટ ટુ ધીસ ઇઝ ધી આન્સર બરાબર છે તો આન્સર શું આવે છે બી બી ઇઝ ધી કરેક્ટ આન્સર સો ધીસ ઇઝ ધી રાઈટ વે ટુ ફાઇન્ડ આઉટ ધી પોટેન્શિયલ એનર્જી બરાબર છે અથવા તો પોટેન્શિયલ જ્યાં જે બી પ્રોબ્લેમ્સ આવે તો તેને તમે આ રીતે સોલ્વ કરો બરાબર છે અથવા તો તમારી પાસે જો પેરનો મતલબ કે તમને પેરથી ફાવી ગયું હોય કે ભાઈ આપણે આ બેની પેર પછી આ બેની પેર અને પછી આ બેની પેર તો બી ચાલશે ચોઇસ ઇઝ યોર્સ બટ ધીસ ઇઝ ધી રિયલ મેથડ રાઈટ મેથડ ટુ ફાઇન્ડ આઉટ ધી પોટેન્શિયલ એનર્જી બરાબર છે ઓર એના રિલેટેડ પ્રોબ્લેમને સોલ્વ કરવાની રીત બરાબર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 અને Q2 વિદ્યુતભારો 30 સેન્ટીમીટર અંતરે છે જો ત્રીજો વિદ્યુતભાર Q3 એ બિંદુ C પરથી બિંદુ D ઉપર 40 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ચાપ ઉપર ગતિ કરે છે તો આ દરમિયાન તંત્રની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર સમથિંગ આના વડે દર્શાવાતો હોય તો અહીંયા K ની કિંમત શું મતલબ કે આ જે K ટાઈમ સમથિંગ આપેલું છે ને એ K તમને શોધવા કીધો છે પ્લીઝ અહીંયા એમ નહીં કહેતા K ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 એ તમને કુલમ કોન્સ્ટન્ટ ની વાત નથી કરી અહીંયા જે કે ટાઈમ સમથિંગ આપેલું છે એ કે મેળવવા કીધું છે બરાબર છે મતલબ કે ધીસ ઇઝ ધી ઇનિશિયલ અત્યારે અહીંયા છે ધીસ ઇઝ ધી ઇનિશિયલ કન્ફિગરેશન તો ફાઇનલ કન્ફિગરેશન શું થશે તો ફાઇનલ કન્ફિગરેશનમાં આ Q3 કેમ કે તમને કીધું છે ને કે આ Q3 એ બિંદુ C પરથી બિંદુ D ઉપર જાય છે બરાબર છે તો Q3 બિંદુ C ઉપરથી બિંદુ D ઉપર જાય છે એટલે કે આ રીતે ગતિ કરતો કરતો ખોટી જગ્યાએ ગતિ કરાવી એને આ રીતે ગતિ કરતો 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 ડી ઉપર પહોંચે છે બરાબર છે એટલે જ્યારે ફાઇનલી પહોંચી ગયો હશે ત્યારે એ ડી ઉપર હશે સી ઉપર નહીં હશે ડી ઉપર હશે તો ફાઇનલ કન્ફિગરેશન શું બનશે તો ચાલો ડ્રો કરીએ ફાઇનલ કન્ફિગરેશન શું બનશે કારણ કે આ ઇનિશિયલ છે અને આપણે ફાઇનલ કન્ફિગરેશન જોવાની છે બરાબર છે આ તમને બીજો રસ્તો બી બતાવ્યો કે કઈ રીતે આવા ક્વેશ્ચન સોલ્વ થાય એ પણ તમને બતાવી દઉં ફાઇનલ અને ઇનિશિયલ વચ્ચેનો કઈ રીતે તમે એને સોલ્વ કરી શકો બરાબર છે બધા રસ્તા આપણે જોઈ લેવાના
પછી તમારા ઉપર છે, ચોઇસ ઇઝ યોર્સ, બરાબર છે, પછી તમારા ઉપર છે. ચાલો તો આ થઈ ગઈ ફાઇનલ કન્ફિગરેશન સર, આવી આટલી જ બસ, હા આટલી જ, આટલી જ ફાઇનલ કન્ફિગરેશન હશે. કારણ કે ભાઈ તમે જાતે જ વિચારો નહીં, કારણ કે અહીંયા એ ઉપર મૂકેલો ચાર્જ Q1 તો કસે નથી જતો, બરાબર છે, એને તો ત્યાં જ ગણવાનો છે, એટલે Q1 તો અહીંયા જ છે, એટલે આ પોઈન્ટ એ આગળ જે Q1 છે તે તો ત્યાં જ છે. એ ઉપરાંત ભાઈ Q2 બી ત્યાંનો ત્યાં જ છે, Q2 બી કસે નથી જવાનો, બરાબર છે. જાય કોણ છે અહીંયા? Q3 ઘટી કરીને જાય છે, બરાબર છે. તો આ થઈ ગયો પોઈન્ટ બી, અને બંને વચ્ચેનું અંતર તો વેરી નથી થવાનું, હમણાં જ કીધું કે એ બંને તો કસે નથી જતા, એટલે આ 30 સેન્ટીમીટર, બરાબર છે, એમાં કોઈ ચેન્જ નહીં. અને ચાર્જ આ Q3 અહીંયા હતો એ ફાઇનલી ક્યાં હશે? તો ફાઇનલી હવે ડી ઉપર આવી ગયો હશે, બરાબર છે, અને એ ડી પોઈન્ટ અહીંયા છે. સો હવે અહીંયા આવી ગયો હશે Q3, જે Q3 પહેલા ઇનિશિયલી સી પોઈન્ટ ઉપર હતો તે હવે ક્યાં આવી ગયો છે? ડી પોઈન્ટ ઉપર આવી ગયો છે, બરાબર છે, ડી પોઈન્ટ ઉપર આવી ગયો છે. અને કેટલું દૂર છે અહીંયાથી? 10 સેન્ટીમીટર. સો ધીસ ઇઝ ધી ફાઇનલ કન્ફિગરેશન. આ ફાઇનલ કન્ફિગરેશન થઈ ગઈ. હવે તમે જે પહેલા પોઈન્ટ, જે તમે પેલી પેર બનાવો છો ને, એ પેરની મેથડથી જ આપણે આને સોલ્વ કરી દઈએ, બરાબર છે. ધ્યાનથી જોજો, પેરની મેથડથી આપણે સોલ્વ કરી દઈએ, બરાબર છે. તો જ્યારે 3 ચાર્જ આવેલા હોય તો ત્યારે, ધ્યાનથી સમજો, 3 ચાર્જ આવેલા હોય ત્યારે, ધ્યાનથી સમજો, 3 ચાર્જ જ્યારે આવેલા હોય ત્યારે કેટલી પેર બનશે? ખ્યાલ છે તમને? NCR બરાબર, મતલબ કે 3C2 બરાબર, અને 3C2 તમને આપશે 3 પેર. 3 પેર તમને બનશે, બરાબર છે, 2 2 ચાર્જની 3 પેર બનશે, તમને ખ્યાલ જ છે, બરાબર છે. તો જ્યારે પેર વાળું ફોર્મ્યુલા યુઝ કરો ને, તો તે વખતે તમારે શું કરવાનું છે? કેમ કે આપણા કેસમાં ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી એક્ઝિસ્ટ કરે છે, મતલબ કે ડેલ્ટા યુ નું અસ્તિત્વ છે, અને એ ડેલ્ટા યુ એટલે UF - UI, બરાબર છે, UF - UI, ફાઇનલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી માઇનસ ઇનિશિયલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી, બરાબર છે, કેમ કે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું એક્ઝિસ્ટન્સ છે. અને અહીંયા તમને એ જ કહ્યું છે, તંત્રની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે, કારણ કે આ ફેરફાર તમને આપેલો છે, દેટ ડેલ્ટા યુ ઇઝ ગિવન, દેટ ઇઝ કે ટાઈમ્સ Q3 ના છેદમાં 4πε0, ઇટ ઇઝ ગિવન. તો હવે ખાલી રાઈટ હેન્ડ સાઈડને સોલ્વ કરો, તો UF ની ફાઇનલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી કેટલી? તો આ કન્ફિગરેશનની કેટલી? તો બનાવો પેર, તમે પેરની મેથડથી જવા માંગો છો તો પેર મેથડથી આપણે બનાવો, તો બનાવો પેર, કેટલા ચાર્જ છે? 3 ચાર્જ છે, તો 3 3 પેર બનશે, પહેલા Q1 Q2ની પેર, પછી Q2 Q3ની પેર, અને પછી Q1 Q3ની પેર, બરાબર છે. તો ચાલો લખાવો મને ફાઇનલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી કેટલી લખી શકું. તો પહેલા Q1 Q2ની પેર બનાવો, તો કે Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય એ બંને વચ્ચેનું અંતર, બંને વચ્ચેનું અંતર કેટલું છે? 30 સેન્ટીમીટર, પણ એને આપણે મીટરમાં લખીએ તો 0.3 મીટર લખાશે, બરાબર છે, પ્લસ હવે Q2 Q3ની પેર બનાવો, તો કે Q2 ઇન્ટુ Q3 ના છેદમાં એ બે વચ્ચેનું અંતર, દેટ ઇઝ 0.1 મીટર, કારણ કે 10 સેન્ટીમીટર છે, પ્લસ હવે Q1 અને Q3ની પેર બનાવો. આપણે ફાઇનલ કન્ફિગરેશન જોઈએ છે, આની વાત કરીએ છીએ, બરાબર છે. તો Q1 અને Q3ની પેર બનાવશો, એટલે કે આની અને આની પેર બનાવો, તો એ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? 40 સેન્ટીમીટર, બરાબર છે. એટલે કે K Q1 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય 0.4, બરાબર છે. તો આ થઈ ગઈ ફાઇનલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી માઇનસ ઇનિશિયલ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી કેટલી? તો ઇનિશિયલી આવી કન્ફિગરેશન છે, બરાબર છે, આવી કન્ફિગરેશન છે. તો બનાવો, અહીંયા બી પેર કોની કોની બનશે? તો Q1 Q2ની, Q2 Q3ની, અને Q1 Q3ની. તો આવી 3 પેર બનવાની, અહીંયા બી 3 ચાર્જ છે, તો બરાબર છે, 3C2 પેર બનશે. ચાલો તો અહીંયા કે Q1 Q2 ડિવાઈડ બાય એ બે વચ્ચેનું અંતર કેટલું છે? 30 સેન્ટીમીટર, મતલબ કે 0.3 મીટર, પ્લસ હવે Q2 Q3ની પેર. ભાઈ Q2 Q3ની પેર એટલે આપણને કેવું ડિસ્ટન્સ જોઈશે? અહીંયા Q2 Q3ની પેર જ્યારે બનાવો ત્યારે તે બે ચાર્જ વચ્ચેનું ડિસ્ટન્સ જે બી હોય તે આ ડિસ્ટન્સ આવશે, હે ને, આ ડિસ્ટન્સ આવશે. અને આ ડિસ્ટન્સ કેટલું થશે? પાયથાગોરસનો પ્રમેય લગાવો તો આ થશે, કારણ કે આટલું 30 અને આટલું 40, તો પેલું કેટલું થઈ ગયું? 50 સેન્ટીમીટર. તો આટલું થશે 50 સેન્ટીમીટર. તો જ્યારે તમે અહીંયા પેર બનાવો છો Q2 Q3ની, તો ત્યારે અહીંયા શું લખવું પડશે? કે Q2 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય 50 સેન્ટીમીટર, એટલે કે હું એને લખીશ 0.5 મીટર, પ્લસ હવે Q1 અને Q3ની પેર, એટલે કે K Q1 ઇન્ટુ Q3 ડિવાઈડ બાય 40 સેન્ટીમીટર, એટલે કે 0.4, બરાબર છે. હવે જો ઉડતું વળતું ઉડી જશે અહીંયા, જેમ કે આ બે ટર્મ, કારણ કે આગળ માઇનસ છે ને, આ માઇનસ છે એટલા માટે જો K Q1 Q2 ના છેદમાં 0.3, K Q1 Q2 ના છેદમાં 0.3 કેન્સલ થઈ ગયા, બરાબર છે. તે રીતે K Q1 Q3 ના છેદમાં 0.4 અને K Q1 Q3 ના છેદમાં 0.4, કારણ કે આ વચ્ચે માઇનસ છે એટલા માટે એ બંને પણ કેન્સલ થઈ ગયા. તો બચ્યું શું અહીંયા? તો ભાઈ જે બચ્યું છે એટલું લખો, બચ્યું છે ભાઈ K Q2 ઇન્ટુ Q3 ના છેદમાં 0.1 માઇનસ અહીંયા K Q2 ઇન્ટુ Q3 ના છેદમાં 0.5, બરાબર છે. આ બચ્યું છે,
અને લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે શું છે, લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે કે ક્યુ થ્રી ના છેદમાં ફોર એપ્સાઇલો ઝીરો, બરાબર છે. આ કે એ કુલમનો કોન્સ્ટન્ટ વાળો કે છે અને આ કે જે તમને જે વેલ્યુ શોધવાની છે જે કે ની તે કે છે, બરાબર છે. એટલે કન્ફ્યુઝન નહીં રાખતા. આ જો બંનેમાંથી કે ક્યુ ટુ ક્યુ થ્રી ના છેદમાં 0.1 કોમન નીકળી જાય, 0.1 કોમન કાઢી લે તો આ થઈ ગયું 1 - 1/5, બરાબર છે. 1 - 1/5, બરાબર છે. હવે જો અહીંયાથી આપણે ડાબી બાજુ બી કે ક્યુ થ્રી ના છેદમાં 4π ε₀, ભાઈ આ 1/4π ε₀ એ કે બરાબર થાય, બરાબર છે. એ કે બરાબર થાય એટલે 1/4π ε₀ આ કે કા સાથે કેન્સલ થઈ ગયો, Q3 સાથે કેન્સલ થઈ ગયું. તો જે સ્મોલ કે ની કિંમત આપણને શોધવા કીધી છે એ સ્મોલ કે ની કિંમત કોના બરાબર આવશે, સ્મોલ કે ની કિંમત આવશે અહીંયા જોઈ લો Q2 ના છેદમાં 0.1 ઇન્ટુ આ 5 - 1 એટલે 4/5 થાય, 4/5 થાય, બરાબર છે. 4/5 બરાબર એટલે કે આને હું લખી શકું 4 Q2 ના છેદમાં 0.5 અને આ 0.5 એટલે 5/10, 0.5 એટલે 1/2 બી લખાય, 1/2 એટલે 2 છેદનો છેદ જશે અંશમાં એટલે ટોટલ થઈ ગયા કેટલા, 8 times Q2. સો દિસ ઇઝ ધી આન્સર જે તમને શોધવા કીધો છે ને એ કે નો આન્સર કેટલો આવશે, 8 times Q2 બરાબર, મતલબ કે સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ક્લિયર થયો? તો આ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવા, ફાઇનલ ઇનિશિયલ જોઈને સોલ્વ કરવો, બરાબર છે. ચાલો નેક્સ્ટ. ત્રણ વિદ્યુતભારો -Q, +Q અને -Q એક સીધી રેખા પર સમાન અંતરે છે. જો વિદ્યુતભારોથી બનતા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો Q/Q કેટલા થશે, Q/Q કેટલા થશે. અહીંયા તમને કીધું છે કે ભાઈ જે તંત્ર બને છે એની પોટેન્શિયલ એનર્જી, કુલ પોટેન્શિયલ એનર્જી 0 છે, ઇટ ઇઝ ગિવન, ડાયરેક્ટલી ગિવન, તમને કહી જ દીધું છે, બરાબર છે. તો હું બસ એ જ પોઈન્ટનો ઉપયોગ કરીશ, હું કન્ફિગરેશન બનાવીશ અને નહીં બનાવ્યો હોય તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરી નાખવાનું, ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરી નાખવાનું. જો તમારે પેરથી જવું હોય, ચાલો પેરથી જ જઈએ, તમને એ ફાવી ગયું હોય તો આપણે પેર બનાવીને જ આગળ વધીએ, બરાબર છે. તો પેરથી આપણે જઈએ તો અહીંયા આ આપણી ફાઇનલ કન્ફિગરેશન, ત્રણે ત્રણ ચાર સીધી રેખાઓ પર સમાન અંતરે મૂકેલા છે એવું કીધું છે, એટલે આ આપણી ફાઇનલ કન્ફિગરેશન, બરાબર છે. તો ઇનિશિયલી ક્યાં હશે, ઇન્ફિનિટી હશે, કારણ કે આપણા માટે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું અસ્તિત્વ છે. તો આ આપણી ફાઇનલ કન્ફિગરેશન છે અને ફાઇનલ કન્ફિગરેશનને જરાક આપણે ડ્રો કરી નાખીએ. માની લો કે આ પહેલો ચાર્જ એન્ડ દેટ ઇઝ માઇનસ ક્યુ, બરાબર છે. આ છેલ્લો ચાર્જ દેટ ઇઝ ઓલ્સો માઇનસ ક્યુ, અને ત્રણે સમાન અંતરે છે એટલે બીજો જે પ્લસ ક્યુ ચાર્જ, કેપિટલ ક્યુ ચાર્જ છે એ સેન્ટર ઉપર આ બેના મધ્ય ભાગમાં હશે, બરાબર છે. આ છે આપણો કેપિટલ ક્યુ, એને આપણે પ્લસ ધારી છે, પ્લસ કેપિટલ ક્યુ, બરાબર છે. કારણ કે માઇનસ હતે તો આગળ માઇનસ સાઇન આપેલી હતી, આ બંને વચ્ચેનું અંતર સરખું છે. તો આ માની લો કે મેં અંતર આર લીધું હોય તો આ અંતર બી કેટલું હશે, આર બરાબર જ હશે, બરાબર છે. તમે પેરથી ટેવાયેલા હોય તો આપણે પેરનો ઉપયોગ કરીએ, બરાબર છે, પેર બનાવવાનો ઉપયોગ કરીએ. તો આ થઈ ગઈ આપણી ફાઇનલ કન્ફિગરેશન. તો ઇનિશિયલ કન્ફિગરેશન શું હોવી જોઈએ, ઇનિશિયલ કન્ફિગરેશન તો માની લો કે એ બધા ઇન્ફિનિટી હતા. આ કન્ફિગરેશન બનાવી એ પહેલા એ ત્રણે ત્રણ ઇન્ફિનિટીએ પડેલા હતા, બરાબર છે. તો ઇનિશિયલ કન્ફિગરેશન શુડ બી એટ ધી ઇન્ફિનિટી, અને ત્યારે આ માઇનસ ક્યુ, આ પ્લસ કેપિટલ ક્યુ અને આ માઇનસ ક્યુ, આ ત્રણે પડેલા હતા, બરાબર છે, એવું આપણે માની લઈએ. સો ધીસ ઇઝ ધી ઇનિશિયલ કન્ફિગરેશન, ધીસ ઇઝ ધી ફાઇનલ કન્ફિગરેશન. હવે આપણા કેસમાં આપણને એવું કીધું છે કે ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જીનું જ એક્ઝિસ્ટન્સ છે, મતલબ કે ડેલ્ટા યુનું એક્ઝિસ્ટન્સ છે, અને એ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, યુ ફાઇનલ કન્ફિગરેશન માઇનસ યુ ઇનિશિયલ કન્ફિગરેશન. મને એટલું સમજ પડે કે ઇન્ફિનિટીએ હોય ત્યારે ઇન્ફિનિટીએ અહીંયા ઇન્ફિનિટીએ પોટેન્શિયલ બી ઝીરો, પોટેન્શિયલ એનર્જી બી ઝીરો, એટલે કે ઇન્ફિનિટીએ પોટેન્શિયલ એનર્જી ઇન્ફિનિટીએ ઇનિશિયલ કન્ફિગરેશનની કેટલી થશે, ઝીરો થશે, બરાબર છે. હવે તમને ચોખ્ખું જ કીધું છે કે અહીંયા કુલ સ્થિતિ ઉર્જા શૂન્ય છે, કુલ સ્થિતિ ઉર્જા એટલે કે ડેલ્ટા યુ ઇઝ ઝીરો છે, ડેલ્ટા યુ બી ઝીરો તમને આપેલું છે, મતલબ કે કોઈ ચેન્જ નથી, બરાબર છે, કોઈ ચેન્જ નથી, મતલબ કે આને આપણે ઝીરો ગણીને. તો યુ ફાઇનલ કેટલી લખાશે, યુ ફાઇનલ એટલે કે આ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી, આ કન્ફિગરેશનની પોટેન્શિયલ એનર્જી કેટલી, તો ભાઈ તમને બે બેની પેર, મેં કીધું ને કે તમારે જો બે બેની પેર બનાવી હોય તો બે બેની પેર બનાવીને આગળ વધો. તો બે બેની પેર બનાવો તો પહેલી પેર બનશે આ બેની, આ બેની પેર જ્યારે બનાવો ત્યારે ભાઈ એ કેટલી લખાશે, તો કે ઇન્ટુ માઇનસ ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ ના છેદમાં આર બરાબર, બરાબર છે. હવે આ બેની પેર બનાવો
તો આ બેની પેર કેટલી થશે? તો એ થશે કે ઇન્ટુ કેપિટલ ક્યુ ઇન્ટુ માઇનસ ક્યુ ના છેદમાં આર. અને ત્રીજી પેર બનશે આ બેની, આ બે પેર બનાવો તો બંને વચ્ચેનો અંતર ટ્વાઇઝ આર થઈ જશે, એટલે આ થશે કે ઇન્ટુ માઇનસ ક્યુ ઇન્ટુ માઇનસ ક્યુ ના છેદમાં ટ્વાઇઝ આર. બરાબર છે? સો ઇટ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ, અને લખાશે દેખો આ અને આ, આ બંને સેમ ટર્મ છે એટલે ડબલ થઈ ગઈ, ટુ ટાઈમ્સ થઈ ગયું, એટલે આને હું લખીશ માઇનસ ટુ ટાઈમ્સ કે ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ ના છેદમાં આર. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ટ્વાઇઝ આર. આ નેગેટિવ વાલી ટર્મને તમે લેફ્ટ હેન્ડ સાઈડ લઈને જાઓ તો એ પ્લસ થઈ જશે, એટલે આ થઈ ગયું ટ્વાઇઝ કે ક્યુ કેપિટલ ક્યુ ના છેદમાં આર, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ કે ક્યુ સ્ક્વેર ના છેદમાં ટ્વાઇઝ આર. કે એ કે ને કેન્સલ કરી દીધું, ક્યુ એ ક્યુ ને કેન્સલ કરી દીધો, આર એ આર ને કેન્સલ કરી દીધું, તો તમે જાતે જોઈ લો અહીંયા શું આવી ગયું, તો અહીંયા આવી ગયું ટ્વાઇઝ કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ના છેદમાં ટુ. તમારે ક્યુ બાય કેપિટલ ક્યુ રેશિયો કાઢવો છે તો ક્યુ ના છેદમાં કેપિટલ ક્યુ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 4/1, મતલબ કે રેશિયો નીકળ્યો 4:1. બરાબર છે? સો ધીસ ઇઝ ધી કરેક્ટ આન્સર. બરાબર છે? તો આ રીતે તમે સોલ્યુશન મેળવી શકો. હંમેશા યાદ રાખો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કન્ફિગરેશન. જ્યારે ખાલી એક જ કન્ફિગરેશન આપેલું હોય તો ત્યારે ઇમેજિન કરી લેવાનું કે તો ઇનિશિયલી એ કન્ફિગરેશન ઇનિશિયલી એ ત્રણે ત્રણ ચાર કે ચાર્જ કે બે ચાર્જ જે બી આપેલા હોય એ ક્યાં હશે, ઇન્ફિનિટી હશે. તો એવું ઇમેજિન કરીને આગળ વધો અને પછી આગળ વધો. બરાબર છે? સો ધીસ ઇઝ ધી રાઇટ વે ટુ સોલ્વ ધીસ પોટેન્શિયલ એનર્જી પ્રોબ્લેમ્સ. બરાબર છે? તો અહીંયા આપણું આ, કેમ કે આમાંથી બહુ એટલા રેર કેસમાં ક્વેશ્ચન આવે છે, એટલા બધા આવતા નથી, તો એટલા માટે આપણે અહીંયા જોયા છે. બાકીના વર્કશીટમાં તમને મળી જશે. ક્લાસરૂમ એક્સરસાઇઝની અંદર આપણે આટલા ત્રણ જ પ્રોબ્લેમ જોશું, બાકીના જે બી હશે પ્રેક્ટિસ માટેના એ તમને સેલ્ફ લર્નિંગ એક્સરસાઇઝમાં મળી જશે. બરાબર છે? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હવે પછી આપણે કેપેસિટર, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોસ્ટેટિકના કોન્સેપ્ટ ક્લિયર થયા છે, પૂરા થાય છે. હવે આપણે કેપેસિટન્સ જેને અલગ ટોપિક તરીકે જોશું, કારણ કે એમાંથી એક ક્વેશ્ચન આવે છે, તો એની ચર્ચા આપણે તમારી પ્રથમ સમય એક્ઝામ પછી મળીશું ત્યારે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેટ એન્જોય યોર ડે. બાય.